સુપ્રભાતમ વિદ્યાર્થી મિત્રો, થિયરી જોઈ ગયા બાદ અને ઉદાહરણ નંબર 1 જોઈ ગયા બાદ જે દાખલો લેવાનો છે એ સ્વાધ્યાયનો દાખલો છે. સ્વાધ્યાયનો દાખલા નંબર 3 છે એ આ મુજબ છે. ટેક્સ્ટ બુક પેજ નંબર 310 ઉપર આપેલું છે, તમે ધ્યાન આપશો. 310 ઉપર દાખલા નંબર 3 છે. દાખલા નંબર 1 છે એ વિકલ્પ છે, દાખલા નંબર 2 છે એ થિયરી છે જે આપણે જોઈ ગયા, દાખલા નંબર 3 છે એ નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો. ભાગીદારી પેઢીના વિસર્જન સમયે ચોપડા બંધ કરવા માટે કયા ખાતા તૈયાર કરવામાં આવે છે તે જણાવો. બીજો પ્રશ્ન છે, ભાગીદારી પેઢીનું વિસર્જન કરવા અદાલત કેવા સંજોગોમાં ઉત્તમ કરી શકે છે તે સમજાવો. એના પછી ત્રીજો છે, ટૂંક નોંધ લખો માય મિલકત નિકાલ ખાતું. ત્રણેય મુદ્દા છે એટલે કે ત્રણેય પ્રશ્ન છે એ આપણે થિયરીમાં જોઈ ગયા છે, અહીંયા એની હવે ચર્ચા થતી નથી. તમારે દાખલા નંબર 4 છે એમાં ધ્યાન આપવાનું છે. ટેક્સ્ટ બુક પેજ નંબર 310 દાખલા નંબર 4 છે. ભાગીદારી પેઢીના વિસર્જન સમયે પાકા સર્વેમાં દર્શાવેલ નીચેની બાકીઓનો નિકાલ કેવી રીતે કરશો તે સમજાવો. તો સૌથી પહેલા સામાન્ય અનામત છે, એના પછી રોકાણ વધઘટ ભંડોળ છે, એના પછી કારીગર અકસ્માત વળતર ભંડોળ છે, એના પછી પ્રોવિડન્ટ ફંડ છે, એના પછી નફા નુકસાન ખાતાની ઉધાર બાકી છે, એના પછી ઘસારા ફંડ છે. તો આ બધા છે એની આમનો જ આપણે એ રીતના દર્શાવશું એ લખવાનું છે. પણ એના પછીનો જે પ્રશ્ન છે એ સમજીએ. ભાગીદારી પેઢીના વિસર્જનને લગતી ખોટ અને નુકસાન અંગેની કાનૂની જોગવાઈ જણાવો. ભાગીદારી પેઢીના વિસર્જનની સામાન્ય વિધિ પ્રક્રિયા સમજાવો. આ બે પ્રશ્ન છે એ પણ આપણે જોઈ ગયા છે થિયરીમાં, એટલે એ બે પ્રશ્નની અહીંયા ચર્ચા કરશું નહીં. અત્યારે દાખલા નંબર 3 છે એનો મુદ્દા નંબર 4 છે એની આપણે અહીંયા ચર્ચા કરશું. એમાં સૌથી પહેલા તમને આપેલું છે સામાન્ય અનામત. તો વિદ્યાર્થીઓ, સામાન્ય અનામત છે તમને એમાં એવું પૂછ્યું છે કે પાકા સર્વેમાં દર્શાવેલ બાકીઓનો નિકાલ છે એવી રીતના કરશો. તો સૌથી પહેલા એમાં આપ્યું છે સામાન્ય અનામત. તો સામાન્ય અનામત છે એ જનરલી આપણે પ્રવેશમાં અને નિવૃત્તિમાં પણ નફા નુકસાનના પ્રમાણમાં ભાગીદારો વચ્ચે મૂડી ખાતે અથવા ચાલુ ખાતે લઈ જાય. તો અહીંયા પણ એ જ અનામત આવશે કે સામાન્ય અનામત ખાતે ઉધાર તે ભાગીદારના મૂડી કે ચાલુ ખાતે, સામાન્ય અનામત ખાતે ઉધાર તે ભાગીદારના મૂડી કે ચાલુ ખાતે. એના પછીનો મુદ્દો આવ્યો છે તમને રોકાણ વધઘટ ભંડોળ. તો રોકાણ વધઘટ ભંડોળ છે એ પણ આપણે શું કરશું, તો કે મિલકત સામે જોગવાઈ આપેલી છે. મિલકત સામેની જોગવાઈ છે એટલે એની આમનો થશે રોકાણ વધઘટ ભંડોળ ખાતે ઉધાર તે માલ મિલકત નિકાલ ખાતે. રોકાણ વધઘટ ભંડોળ ખાતે ઉધાર તે માલ મિલકત નિકાલ ખાતે. પેલું સામાન્ય અનામત, બીજું રોકાણ વધઘટ ભંડોળ. ત્રીજો મુદ્દો જોઈએ કારીગર અકસ્માત વળતર ભંડોળ. કારીગર અકસ્માત વળતર ભંડોળ છે એ શું છે, તો કે પેઢીનો એકત્રિત થયેલ નફો છે. પેઢીનો એકત્રિત થયેલ નફો ગણાશે, માટે એની આ નોંધ થશે કારીગર અકસ્માત વળતર ભંડોળ ખાતે ઉધાર તે ભાગીદારના મૂડી કે ચાલુ ખાતે. કારીગર અકસ્માત વળતર ભંડોળ ખાતે ઉધાર તે ભાગીદારના ચાલુ કે મૂડી ખાતે. હવે એના પછીનો મુદ્દો છે પ્રોવિડન્ટ ફંડ. પાકા સર્વેમાં બધું છે એ કઈ બાજુ હોય, તો કે જવાબદારી બાજુ દર્શાવેલી હોય, એટલે કે જે રકમ આપેલી છે એમાં પાકું સર્વે આપેલું હોય, એમાં જવાબદારી બાજુ આપેલી હોય, એમાં સામાન્ય અનામત હોય, રોકાણ વધઘટ ભંડોળ હોય, કારીગર અકસ્માત વળતર ભંડોળ હોય, પ્રોવિડન્ટ ફંડ હોય, તો પ્રોવિડન્ટ ફંડ છે એ પણ આપણે શું કરવું પડે, તો કે વિસર્જન વખતે પ્રોવિડન્ટ ફંડ છે એનું ખાતું પણ આપણે બંધ કરવું પડે. એનું ખાતું બંધ કરવું કરીને આપણે ક્યાં રહેશે
માર્ગનિકર નિકાલ ખાતે લઈ જાય. એના પછી પાકા સંજ્ઞામાં આપેલું હોય નફા નુકસાન ખાતાની ઉધારતા, એટલે કે નફા નુકસાન ખાતાની ઉધારતાથી જવાબદારી બાજુ આ દર્શાવેલ હોય નહીં. કઈ બાજુ દર્શાવેલ હોય? તો કે મિલકત લેણા બાજુ દર્શાવેલું હોય, એટલે કે નફા નુકસાન ખાતાની પાકી મિલકત લેણા બાજુ આપેલી હોય પાકા સંજ્ઞામાં રકમમાં, તો તમારે નિકાલ થાય. તો વિદ્યાર્થીઓ